भजो राधे गोविंदा, बजरी विशाल भजो राधे गोविंदा, जयंती भाई काले से ने आपणे नरसिंह मेहताना पिताना श्राद्धनी टूंकी वात करशुं एटले खीर बनावजो, श्राद्धमां खीर होय ने एटले दूध पाके नहीं अने आम जाडो आम ओलो नहीं वच्चेनी खीर, ओलो दूध पाक कहेवाय, वच्चे आम लचका जेवुं करी नाखो दूधना अभावे વચ્ચેની ખીર અમારે ગામ. આ તો મારા અનુભવ, અમને શ્રાદ્ધમાં જ્યારે તલગાડામાં અમને બાવાઓને બોલાવતા ત્યારે એ ગામડામાં ખીર આવી જ થતી, દૂધ પાક ન હોય. અને મેં શ્રાદ્ધના દિવસોમાં એક એક દિવસે 600 ઘેરે ખરાદ ખાધા છે, એટલે આ તાકાત છે. કોકના શ્રાદ્ધની નહીં, કોઈની સાધુ ઉપર રહેલી શ્રદ્ધાની આ તાકાત. મન મારું તું પૂછો, ત્રિકમ કાક ત્રિકમભાઈ હજી છે, નરહરી બાપુ હજી છે, છગન બાપુ છે, આ બધા સાતા અમારા સેવકો હોય તો એને ઘરે સાધ હોય તો અમારે જવું જ પડે, અમે વેચાઈ જઈએ. બે જણાને ત્યાં જઈ આવો, બે જણાને તેમાં મેં ક્યારેક ક્યારેક આઠ આઠ ઘરે તો શ્રાદ્ધ, એમાં રોટલી હોય મોટી અને વચ્ચેની આજે મેં ખીરનું સ્વરૂપ તમારી, અને ગુવારનું શાક હોય, ગુવારનું હા, એને આમ દાંતમાં લઈને આમ કરો કે અંદરથી ગુવાર વયો જાય અને રેલવે લાઈન રહે. ઓલી બે જેર એવો ગુરા ગુવાર, હંમેશા ગુવારનું શાક. અને ગામડાની એ બહેનોએ, ગ્રામીણ માતાઓએ જે અથાણું કેરીનું બન્યું હોય એવા તો અથાણા હજી મેં ક્યાંય જોયા નથી. મને મને સ્મરણ કરું તો આનંદ થશે. મારી મા જે અથાણા કરતી હતી સાવિત્રીનું, સૌને માનું હાથ ગમે કેમ ન ગમે, પણ હજી આપણે ત્યાં એ જે આપણી માતાઓ બહેનો જે જૂનવાણી, હવે તો તૈયાર અથાણા મળે છે. ખેર એ પણ સારા જ છે, આપણને તે જ ખાવા મળે ને, એટલે સારા જ કહેવા જોઈએ. એ તો કાલથી બંધ કરે છૂંદા બુંદા. પણ એ ગુવારનું શાક અંદરનો ભાગ અંદર જાય, રેલવે લાઈન બહાર આવે. એ શાકમાં જાજા મસાલાનો હોય, તેલ ભરપૂર હોય, એ હળદર ને જે કાંઈ ધાણા જીરું કે બે ત્રણ જ મસાલા, આવા કાંઈ મસાલા નથી. આ મસાલામાં ડૂચા નાખી નાખીને બધાના, કોકને ડાયાબિટીસ વધી ગયા, કોકના બીપી વધી ગયા, કોકના હાર્ટ પોળા થઈ ગયા, કોકના હાવ ચીપકાઈ ગયા. ઉંમર ના લાગી હોય તોય યાર આમાં ઓલું નથી, આમ બોટલનું ઢાંકણું ખોલીએ ત્યારે ખોલે, ઊભું થયું તો આપણે તંત્ર તો આમ ફેરા કરવા પડે. આ બધા ખોરાકના બધા ઓલા થઈ કેટલા આવા આવું. મેં હમણાં જ મારો મનોરથ પૂરો કરવા માટે મારા ગામડાના એક સમાજના ભાઈને મેં બોલાવ્યું કે ભાઈ તમારે શ્રાદ્ધ પતી ગયું, તો કે અમારે તો 3 દિવસ થયા. એટલે એણે તો મને કાપી જ નાખ્યો, હા મારો મનોરથ એ તો કે એને ઘેર ખીર મત, એણે હા દર્દીને કહી દીધું 3 દિવસ થઈ ગયા, તમે ક્યાં અહીંયા હતા? મેં કીધું તમે ખીર બનાવો ને, કે હા. તો એવી જ ખીર બનાવ જે 50 વર્ષ પહેલાં અમે ખાધેલી છે, 60 વર્ષ પહેલાં. નહીં દૂધ પાક, નહીં આ ખીર, ગુવારનું શાક જ, બીજું શાકનું નામ લેતો નહીં. અને એવી જ રોટલી, આવતું જતું ઘી, ઓલા કળહલાથી, પેલા કળહલાથી ખીરમાં ઘી નાખતા, બરાબર ને? પેલું કળહલું જે ગામડાનું હોય એમ ઘી નાખે, નામ આમ આમ એવું પીળા રંગનું ગાયનું દાણાદાર ઘી, એ આમ આમ આટો મારે ખીરમાં. પછી આંગળીથી ગરમ ખીર હોય તો પછી દાંતણથી, અને ગરમ ન હોય તો પછી આંગળીથી, અને કરીને પછી જે ખીર ખાવાની હોય. પણ અત્યારે આવું બધું હવા વાગે વર્ણન કરીએ એ હિંસા કહેવાય, કારણ કે લોકોને બધાની ઈચ્છા થાય ને આપણે બેસાડી રાખીએ. આજ તો તમારા માટે અડદિયો છે,
ઈ અડદિયાનું નામ છે શાહપુરી અડદિયો, શાહપુરનો અડદિયો જે અમે ચોરીને ખાધેલો ઈ અડદિયો છે. મારે પણ બીજા કાર્યક્રમો લાગ્યા જ હોય છે, આમ તો લાગ્યા હોય છે એટલે મેં જ ઊભું કર્યું હોય છે, કંઈ તમે મને દબાણ નહોતા કરતા તમે આનું આ તો પછી. પણ મારે શું થાય કે એટલી બધી માંગ હોય છે, પછી મહિનાઓથી હોય, પછી આવું એક કેન્દ્રમાંથી બીજા પેલામાં જાઉં ત્યારે વચ્ચે વચ્ચે આ બધું જેટલું બને એટલું સમેટતો જાઉં, એટલા માટે. બાકી પ્રોગ્રામ તો હું જ આપું છું, ઘણા લોકો ફોન કરે. બાપુશ્રીનો પીએ કોણ છે? બાપુનો પીએ બાપુ. મારા પ્રોગ્રામ માટે બહુ આખા સમાજને કહું, વાયા વાયા આવતા નહીં, વાયા વાયા આવતા નહીં. મારો કોઈ પ્રવક્તા નથી, મારી ને તમારી વચ્ચે કોઈ નથી સાહેબ. ગેરસમજો થવાની બહુ જ મોટી સંભાવનાઓ હોય છે, એટલે તમારે જ્યારે જ્યારે વાત કરવી હોય હું જ્યારે અવેલેબલ હોઉં, લગભગ અવેલેબલ હોઉં, જો પણ વ્યસ્ત હોઉં, બહાર હોઉં, પણ તલગાજરડામાં હોઉં ત્યારે લગભગ અહીંયા કથામાં 4 કલાક આપું છું, જ્યારે તલગાજરડામાં હોઉં ત્યારે લગભગ રોજ 4-5 કલાક આપું છું. લોકો સવારના 9:30 બેસી જાઉં છું ચિત્રકૂટમાં અને 12:30 જતો હોઉં છું, વળી પાછો 5 વાગે બેસું છું અને 7:30 સુધી, એટલે કથા કરતા વધારે કલાકો હું તલગાજરડામાં આવેલ સીધા જ આવવાનું. કોઈ તમને કહેતું હોય કે હું તારીખ લેવા આપીશ તો એને કહેવાનું કે આ બાપુની કથા સાંભળનારો નથી, આ કથાને લીધે પ્રતિષ્ઠા અને ફોટા પડાવનારો માણસ હોવો જોઈએ. આ બીજો કોઈ છે? મારે સમાજને બહુ ખુલ્લું કહેવું છે, કારણ કે ગેરસમજો બહુ થાય, થતી રહે છે, અને કમસે કમ મારી વ્યાસપીઠ તો એમાંથી થોડીક નિરાળી રહે. એટલે આપ બધા જ મારી પાસે, થોડુંક મોડું થાય કદાચ મારી વ્યસ્તતા, ક્યાંક ઓચિંતા હું નીકળી ગયો હું ભાઈ, મારી સ્વતંત્રતા તો પછી એમને અકબંધ રાખું ને, ઓચિંતા નહીં. કાલે એક બાપા મારી પાસે આવ્યા સાંજે, હું બધાને મળતો, પાળ યાદ આવ્યો તમે ન મળ્યા, તલગાજરડા 2 વખત આવ્યો તમે ન મળ્યા, અહીંયા 2 દિવસ પહેલા આવ્યો તમે નીકળી ગયા. મેં દાદાને બોલાવ્યા, દાદા શું કામ છે? શું કામ? કે ઘરમાં બધું હરખું નથી હાલતું, હરખું કરી દો. લ્યો હવે આ બાબાને હું હરખું કરવું હશે? હવે હવે હું હવે ભજન ગાને બાબા કે ગઢપણ કોણે મોકલ્યું? પણ લોકોની શ્રદ્ધા છે. મેં રામનામ્યું આપ્યું, દાદા હું પ્રાર્થના કરું આનંદ રહો ઉત્તરાવસ્થા. હા બસ બાપુ લ્યો આનંદ થઈ ગયો. મારા વતી કોઈએ જવાબો ન આપવા પ્લીઝ, હજી મારી જીભ સલામત છે. અને એ જીભ સાધુની જીભ છે. હું જે કહીશ ને કોઈ દિવસ કોઈને ખોટું નહીં લાગે, અને હરખાતો હરખાતો માણસ એની આંખો પણ ફેરવી જશે. કોઈ પ્રવક્તા નહીં, કોઈ પીએ નહીં, કોઈ વચ્ચે નહીં. હા, કારણ કે આમાં 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 વચ્ચે જે લોકો આવે ને એનોય વાંક નહીં, લોકો એને પકડે છે કે તમે બાપુની બહુ નજીક છો. મારી નજીક જે છે એ બધાને ખબર છે કે આપણે બાપુની નજીક છીએ જ નહીં, એ તો દંભમાં જીવે છે બધા કે અમે નજીક છીએ, અમે બહુ ક્લોઝ છીએ. તમે ક્લોઝ નથી, તમારા ક્લોઝઅપ મારી પાસે છે. સાધુ નહીં, કોઈ દૂર ન હોય, કોઈ નજીક ન હોય. ભજો રાધે ગોવિંદા, બજરી વિશાલ ભજો રાધે ગોવિંદા, વલ્લભ શ્રીનાથ ભજો રાધે. ભજો રાધે ગોવિંદા, ભજો શ્રીનાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકા નમ
નાથ ભજો રાધે ગોવિંદા।